विद्यार्थी मित्रों स्वाध्याय 36માં પ્રશ્ન ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે 100 ગ્રામ પ્રવાહીએ મોલર દર 140 ગ્રામ પ્રતિ મોલ ને 1000 ગ્રામ પ્રવાહી બી મોલર દર 180 ગ્રામ પ્રતિ મોલમાં ઓગળવામાં આવ્યો. શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ 500 ટોર્ક જણાયો તો શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ ગણો. જો દ્રાવણનું કુલ દબાણ 475 ટોર્ક હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલા શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ ગણવાનું કીધું છે અને ત્યાર પછી દ્રાવણમાં બાષ્પ દબાણ શું હશે તે પણ ગણવાનું કીધું છે. દોસ્તો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને પ્રવાહી છે, પ્રવાહી એ અને બીજો શું છે પ્રવાહી બી. તો અહીંયા આપણે લખીશું રાઉટના નિયમ મુજબ, રાઉટના નિયમ મુજબ. હવે બંને જો પ્રવાહી અવસ્થામાં હોય તો P કુલ બરાબર PA વત્તા PB અને આ PA ની જગ્યાએ આપણે લખીએ છીએ XA ઇન્ટુ P0A પ્લસ XB ઇન્ટુ P0B કોના બરાબર? P કુલ બરાબર. તો દાખલામાં આપણને શું શોધવાનું કીધું છે? તો આપણને કીધું છે P0A શોધો. ઓકે, P0B આપી દીધા છે કેટલા? 500 ટોન. કેટલું? ઓકે, પી કુલ પણ આપી દીધા છે. કેટલા ટોન આવ્યા છે પી કુલ? તો 475 ટોન. ઓકે, ટોર્ક અને દબાણનો એકમ છે દોસ્તો, યાદ રાખજો. હવે આપણે શોધવાનું છે શું અલ્ટીમેટ XA અને XB. તો XA શોધવા માટે શું કરશું? તો આપણી પાસે પ્રવાહી A માટે ગણી કાઢીએ. પ્રવાહી A ના મૂળ ગણો તો NA બરાબર થાય WA બાય MA. WA બાય શું થાય દોસ્તો? NA. તો એના WA કેટલા આપેલા છે પ્રવાહી A માટે? એનું દળ આપ્યું છે કેટલા ગ્રામ? 100. અને એનો આંતરિક દળ આપ્યું છે 140. તે જ રીતે પ્રવાહી B માટે શું કરશો? તો એમાં આપણે કરીશું NB WB by MB. અને WB કેટલા આવી પાછળ આપણી પાસે? 1000. અને MB કેટલા છે? 180. કરો બંનેનો ભાગાકાર. દોસ્તો આપણને મળશે અહીંયા NA કેલ્ક્યુલેટર એલાઉડ છે માટે 100/140. તો જવાબ આવશે 0.714. આ આવી ગયા NA. તે જ રીતે આપણે ગણી કાઢીએ દોસ્તો NB. કેવી રીતે ગણીશું? 1000/180. તો જવાબ આવશે કે 5.555. ઓકે, હવે અહીંયા કુલ મોલ શોધી કાઢો. તો કુલ મોલ કેવી રીતે શોધીશું? NA વત્તા NB. NA છે 0.714 અને આ છે 5.555. બંનેનો સરવાળો કરો તો પ્લસ 0.714. તો મળી ગયા કેટલા? 6.269. ઓકે, હવે અહીંયા દોસ્તો આપણે કહીએ XA એટલે ઘટક A ના મોલર્સ. XA એટલે શું કહેવાય? ઘટક A ના મોલર્સ. તો અહીંયા સૂત્ર છે Na/Na+NB. તો Na કેટલા છે? ઘટકના પ્રમાણ મોલ કેટલા છે? 0.714 માઇનસ કુલ મોલ છેદમાં કેટલા છે? 6.269. તો બંનેનો ભાગાકાર કરો દોસ્તો 0.714/6.269. તો જવાબ આવશે કેટલા? ઇઝ ઇક્વલ્સ ટુ 0.1138. આ આવી ગયા XA ઘટક A ના મોલ. તો XB કેવી રીતે શોધાય? તો 1 - XA, 1 - 0.1138. તો કેટલા આવશે? તો -1 કરી નાખો તો જવાબ આવશે 0.8861. તમારી પાસે XA આવી ગયા, XB આવી ગયા. હવે આ કિંમતો આ સૂત્રમાં મૂકીશ તો P કુલ કેટલા છે મારી પાસે? તો P કુલ છે 475. અહીં આપણે પાછું લખી દઈએ એવું સૂત્ર P કુલ બરાબર શું? XA ઇન્ટુ P0A પ્લસ XB ઇન્ટુ P0B. P કુલ કેટલા છે ભાઈઓ બહેનો? 475. મને શું XA મારી પાસે કેટલા છે? તો 0.1138. મને શોધવાનું શું કીધું છે? P0A એટલે P0A ને MM રાખીશું.
प्लस एक्स बी कितना से 0.8861 इनटू पी जीरो भी कितना आपने इसका पढ़ने 500 यानी तो 500 ओके तो 475 0.1138 इनटू पी जीरो है पहला आपने गुणाकार करो तो गुणाकार पर सोचो 0.8861 मल्टीप्लाई बाय 500 तो आ गया कितना 443.05 है ना ले आओ तो 475 माइनस 443.05 डिवाइडेड बाय 0.1138 इज इक्वल्स टू आउटसे पी जीरो है अने आप ले आओ बात करके देखिए ना आ छेद में आ गया बराबर तो शू થશે देयरफॉर 475 माइनस 443.05 divided by 0.1138 तो जवाब आवशे P0A कितना आई गया 280.75 ने तो एकम लक्षु टॉर इज इट क्लियर दोस्तों અને હવે તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે દ્રાવણમાં તેનો બાષ્પભવન એટલે PA શોધવાનું કીધું છે તો PA બરાબર XA into P0A तो XA कितना है आपके पास है दोस्तों XA आ रहा तो 0.1138 मल्टीप्लाई बाय 280.75 तो 280.75 गुणिया 0.1138 तो जवाब आपसे 31.949 देयरफॉर PA इज इक्वल्स टू राउंड अप करना हो तो 32 टॉप ये वाला कितना बार तो से दोस्तों 32 टॉप इज इट क्लियर तो आज क्या दाखला करवाना है थैंक यू वेरी मच